ખટરણ ઠાઠે લખી નાખી મેરા ભરત મહાન તો મહાન થઈ જાય. હમણાં મને એક ભાઈ પૂછતા હતા, મને કે માય ભાઈ કાશ્મીરનું શું થયું? કાંઈ ન થાય કાશ્મીરનું, કોઈના બાપની તેવળ નથી કાશ્મીરને અડીએ કાંઈ. મને કે કેમ? મેં કીધું પાડોશી દેશને ખબર નથી ભારતની પદ્ધતિ નહીં. હેઠામાં કોઈ લાગ્યો તો હગાભાઈના પાળિયા કરી તારા બાપ કાશ્મીર દઈ દેતા છે. હાલી હેઠામાં કોશ ગળી હોય ત્યાં હવે તો નીકળ્યા તો હેઠો પડી ના હોય એ આખું કાશ્મીર દઈ દે કાંઈ. આ દેશની પરંપરા એવી છે દેતા. કારણ કે આપણી માવું જો આમ ગરબો ગાચ્યો હોય તો એ કેવો ગરબો ગાય? એ કાશ્મીર દે કેવો ગરબો ગાય? પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, મહાકાળી માં મને દર્શન દો નહીતર મારી પાવલી પાછી જો. હવે મહાકાળી માં દર્શન ન દે ને એની પાવલી પાછી લઈ લે તો હવે એના દીકરા કાશ્મીર દઈ દે ખરા? મુદ્દો જ નથી. શ્રી માવજીભાઈ મૂળજીભાઈ રંગાણી હસ્તક, રજનીભાઈ રંગાણી, વિનુભાઈ રંગાણી, પરેશભાઈ રંગાણી એમના તરફથી 1,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ અહીંયા જે ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ જે મહિલા મંડળ છે એ મારી માતાઓ તરફથી અહીંયા 30,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારી માવ, વાહ. એક ભાઈ એક ઝીણો ઝોકો, હાવ પાતળો પાતળો હાવ. એક ભાઈને મોઢું બોઢું બધું હોજી ગયેલું જેમ કાંડર કર્યું હોય એવું. તો કોકે પૂછ્યું શું થયું ભાઈ? તા કે આજે મારી પત્નીનો બર્થડે હતો. કે તમારા પત્નીને બર્થડે હતો તો મોઢું બર્થા જેવું કેમ થઈ ગયું? કેકની ભૂલ, કેક બોલે નું છું, કેકમાં કઈક એવું આવી ગયું છે રાસાયણિક, શું કહેવાય, કેમિકલ કઈક આવી ગયું છે એટલે રિએક્શન આવ્યું એનું. એવું છું એમ કે કેક તો સારી રીતે સારી જગ્યાએ બનાવવો જોઈએ. અરે કે ટોપમાં ટોપ કંપની વાળાને આપેલો પણ નામમાં ભૂલ પડી ગઈ. મારી પત્નીનું નામ હતું કૃતિ ને ઓલામાં કૂતરી લખાઈ ગયું. પછી તો તારા બાપ તોડી જ નાખે. પણ અમારે એ ભૂરો મત દેવા ગયો ને એની પેલા એક ભાઈ જે અહીંયા મત દેવા ઉભેલા. પણ કોઈ રીતે મત દે ની હો, વાહે લાઈન આખી ની બસ. ઓલું મશીન શું નામ? ઈવીએમ. હા, ઈ વી એન એમ. એની ભાઈ ઉભા રહી અહીંયા ઉભા રહ્યો ને તો કોઈ રીતે દે જ નહીં. હું બોલો કે ભાઈ હવે દઈ દે ને ભાઈ. કે દેશનો સવાલ છે કે તરત નથી જાય. તને ખબર છે એક આંગળી ક્યાં પોગાડી? આંગળી ક્યાં પોગાડે ખબર છે? બધાને ડાબા છે, મારે જમણા છે. તો સ્વામીજી આ વખતે ગુજરાતનો પહેલો મત મેં આપ્યો. હા, 8:05ની વાર હતી, બધા ઉપરથી જ નક્કી કર્યું હતું 5 મિનિટ વહેલા. તમામ મીડિયાવાળા મારા ગામમાં આવ્યા, ચાલો મત તમારે દેવાનો, દઈ દઉં. અને મેં દઈ દીધો. તે કાંટો કાયટ રાખીને હોય એવું, આપણે કોઈને અન્યાય ન થવો જોઈએ. કાંટો કાયટ હવે જેને જેને લડવું હોય લડી લઈએ. આમ લે આમ કરી નાખે તો મારા ભાઈ, આપણે શું કામ કોઈને ઓલું કરવું જોઈએ? એક ભાઈ મને કે 150 સીટનું કહેતા તને શું છું? હું કહું GST કપાણું હોય ને ભાઈ. હું તો પગે લાગીને કહું ધારાસભ્ય બધાય બનશે, પણ ધારાસભ્ય ધારાસભ્ય બનશે તો દેશનું કલ્યાણ. ઘણા સારા માણસોને જવા નથી દેતા માણસો, રાજકારણમાં ન જવાય. નહીં હારા જાઓ યાર, હારા જ છે બધા, ન્યાયમાં છે. હારા હોય તો જ તે, હા હાલે હારા જ છે ને બધા. આપણો પણ ઓલો મત ન દે કોઈ રીતે. એ કે પણ દઈ દે ને, આમ 1/2 કલાક થાય વાહ લાઈન થઈ ગયો. લાઈન હોય ન હોય વિચાર કરવો પડે. એ તમને ન ખબર હોય, આ ચૂંટણી પચ્યા પછી આચાર સંહિતા વહી જાય ને પછી લાચાર સંહિતા ચાલુ થાય.
એટલે નિર્ણય કરવો પડે બધા. પછી બે પોલીસ વાળા આવ્યા, કીધું દઈ દે ને જેને દેવન દઈ દે. એ કે તો રમી ગયો કોને દો, અને એ તો ખાતાને પૂછીને જ કામ કરતા હોય. અરે એક જગ્યાએ અમારે આની વાત ના કરતા, અમારે મોવાની અમારે એસટી ડેપો જુગાર રમતા હતા તેની જણા. હન પોલીસની ગાડી આવી ગઈ, વીહ રમતા થો, જાહેરમાં રમો છો. ઓલા કે આમ ઉપર બોર્ડ જુઓ, એમાં લખ્યું હતું ખેલે ગુજરાત. જીતે ગુજરાત. કે તમારો બાપ ખેલ જગત નું છે, કે આ ખેલ જ છે, આ ખેલ જ છે. નાખા બબે બબે બધાને સડાવતા હતા. ચાર જણા પોલીસ કે એ પેલા સડી ગયા. પોલીસે કીધું તમે કેમ દોડીને સડી ગયા, કે ઓલ ખરા ઉભા ઉભા જવું પડ્યું સાહેબ. ઓલો કોઈ રીતે મત દે નહીં ભાઈ, કોઈ રીતે મત ન દે. એટલે કીધું ભાઈ દઈ દે, તાકે હું યાદ કરું છું કે આ પીધું એ કઈ પાર્ટી વાળા દે યાર. સાહેબ મત દેવો એ આપણો જન્મજાત અધિકાર છે, પવિત્ર મત એને પવિત્ર કીધો છે. આપણે દેવું ને હારા માણસ જરૂરી છે, નગર અમારે એક ધારાસભ્ય ત્યાં સુટાઈને ગયા ને, ત્યાં ત્યાં ગાંધીનગર કોકે પૂછ્યું, એ કે ઇંગ્લિશ ફાવે, ત્યાં સારું હોય તો દેશી ફાવે. લે ઓલા ભાષાનું કે નહીં પીવાનું સમજતા બોલો. એટલે હું વાત કરતો કે અંદર જે વસ્તુ પડી હોય એ પોતાની આંખની અંદર એ માણસને દેખાય આવતું હોય છે. અંદર જે પડ્યું હોય એ આંખમાં દેખાય, અને એટલે જ વિરાટ રૂપ દેખાડતી વખતે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે ધનંજય, હે અર્જુન, હવે હું તને મારી દ્રષ્ટિ આપું તો જ તું જોઈ શકીશ. સદગુરુ આપણને શું કરે છે, આપણને દ્રષ્ટિ આપે છે. હવે હું તને મારી દ્રષ્ટિ આપું, એ દ્રષ્ટિથી તું જગત જો તો જગતમાં તને જીવવા જેવું લાગશે. અને હું હકીકત કહું છું સાહેબ, કે રૂપિયાવાળું થતાંય વાર નથી લાગતું, અને રૂપિયા વયા જતાંય વાર નથી લાગતી, પણ ખાનદાનીને આવતાંય પેઢીયું લાગે છે, અને ખાનદાનીને જાતાંય પેઢીયું લાગે છે. ભલા માણસ જેના ખાનદાનીમાં જેના લોહીમાં સાહેબ દાતારી પડી હોય, એ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે, આખર સંતનો સંત. દાતારીના ટ્યુશન ન દેવાના હોય, નકર આ એક વેકી લાખ ને પચાસ પચાસ લાખ ને જમીનના દાનને દઈ દેવી નાનીમાના ખેલ નથી સાહેબ. દીકરાને ભરતી કરી દેવો એ નાનીમાના ખેલ નથી. દીકરાને એમ કહેવાય સંતને હોપી દેવો એ નાનીમાના ખેલ નથી. પણ સાહેબ એ જન્મ હોય છે એ માટે, એટલે આ બધું થતું હોય છે. મારો કહેવાનો અર્થ, સમય હાથમાં આવી જાય એનો સદુપયોગ કરી લેવો. આ હોસ્પિટલ તો બનશે જ, પણ એમાં એ હોસ્પિટલના કાંગરા રહે ત્યાં સુધી આપણી પેઢીયું નામ લે કે અહીંયા અમારા દાદાનો ફાળો હતો, અહીંયા મારા બાપાનો ફાળો હતો. એ અવિરતપણે યાદી રહી જાય ને, એ જ મોટામાં મોટું જીવન છે. અહીં ફરી અહીંયા આવ્યું છે નામ, બહુ સરસ છે, નૈમિષભાઈ, સ્વર્ગસ્થ નૈમિષભાઈ કાનજીભાઈ લિંબાચિયા, એમના સ્મરણ અર્થે હસ્તે અતુલભાઈ કાનજીભાઈ લિંબાચિયા અહીંયા 5,55,555 રૂપિયા આપે છે. જોરદાર તાળીના ગળાથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ, જે હો. વસંતભાઈ નાનજીભાઈ લિંબાચિયા, વસંતભાઈ નાનજીભાઈ લિંબાચિયા એમના તરફથી પણ 5,55,555 આવે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ. સરદાર ક્લબ ડિસ્કો દાંડિયા એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળી નાગળાથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વર્ગસ્થ સંજયભાઈ લાખાભાઈ રંગાણી હસ્તે ભરતભાઈ લંગાણી, દિલીપભાઈ લંગાણી, કિરીટભાઈ લંગાણી, પરેશભાઈ લંગાણી અને સાગરભાઈ લંગાણી તેમના તરફથી 51,151 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ. આવજો આ પાછા પાના તમે હાચવી જો બાપા. હા, આમ પછી આવો કાર્યક્રમ થતો હોય ને તો અમુક પછી શીડીયું જોવે ને, તે અમારે એક મહાત્માજી જોઈ ગયા, અરે માયા એર કા પ્રોગ્રામ કરના હૈ, કુંભ કે મેળે મેં જાના હૈ, ભંડારા કરના હૈ. મને ઘનશ્યામભાઈ લાખાણીએ તારીખ આપી,
ઘનશ્યાભાઈ મને કીધું, મને કે મહાત્માજી છે ને એને કુંભમાં જવું, કે કાંઈ વાંધો ને, હાલો આપણે ત્યાં એક ફરફુદડી ફરી આવીએ. તે અમે આમ વચ્ચે વચ્ચે આમ ફાળો બોલીએ ને પટેલ સાહેબ, તો એક ભાઈએ મને કીધું, મને કે માયાભાઈ તમે આ વચ્ચે બોલો ને તો આ કાર્યક્રમનો દોર તૂટે. મેં પણ એના માટે પ્રોગ્રામ છે એ તો તમને મેં કીધું ખબર હોવી જ જોઈએ કે વચ્ચે નામ બોલાશે એના માટે જ પ્રોગ્રામ છે. મને કે ખર્ચો કેટલો છે? મેં કીધું એ મહાત્માને ખબર. એ મહાત્માજી બેઠા હતા કે મહાત્માજી ખર્ચો કેટલો? 14 બોરી ખાંડ, 200 બોરી આટા, 500 ડબ્બા ઘી, ગાયકા. બોલો કે બધું આવી જાય, લિસ્ટ તૈયાર કરી નાખો, બધું આવી જાય, ફાળો નહીં. ક્યાં બાત હે બાપુની જટા છૂટી ગયો એને, કારણ કે અવતાર હો ગયા. મેં બાપુ હો ગયા, મારે કે બાસ 20 મિનિટ કુછ બોલને કા નહીં આય પ્રોગ્રામ કરીને. અમે તો ભાઈ ગયા, હમણાં ફોન આવ્યો, ઓ માયા ભાઈ ઓ બોલા થા ઓ કોણ હે? મેં કીધું એ ઘનશ્યામભાઈને ખબર, એ મને ખબર નથી. આમાં ઘણી વાર આ ભાવ વગરની ભક્તિ નકામી એટલે કવિએ કીધું છે. સ્નેહ વગરનો સોગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું. ઘણા આપણે વાંઢા એમ કે આવ્યો અમારી ઘરે તારી ઘરે હું તપેલું ધોવા ઉમારે